ગુજરાતમાં પ્રથમવાર નર્મદા જિલ્લામાં મહિલાઓના રક્ષણ માટે નિર્ભયા સ્ક્વોડ મહિલા એન્ટી રોમિયો સ્ક્વોડનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લામાં મોટાભાગની વસ્તી આદિવાસી સમાજની છે. અંતરિયાળ એવા નર્મદા જિલ્લાના વડામથક ગણાતા એવા રાજપીપળા નગરમાં દૂર દૂર ગામડાઓથી અભ્યાસ માટે આવતી વિદ્યાર્થીઓના ભૂતકાળમાં છેડતીના કિસ્સાઓ બન્યા છે. આવા બનાવો અટકાવવા માટે ગુજરાતમાં પ્રથમવાર નર્મદા જિલ્લામાં નિર્ભયા સ્ક્વોડ મહિલા એન્ટી રોમિયો સ્ક્વોડનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. રાજપીપળા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં વડોદરા રેન્જ આઈજી અભય ચુડાસમાના હસ્તે આ સ્ક્વોડનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જેના સ્ટાફ માટે 100થી વધુ મહિલા પોલીસ કર્મીને સુરક્ષાલક્ષી ટ્રેનિંગ આપવામાં આવે છે. નર્મદા જિલ્લામાં જે આદિવાસી વિસ્તાર છે એમાંથી જે આવતી આજુબાજુના ગામડાની જે છોકરીઓ છે એમની જે સ્કૂલોમાં કોલેજોમાં આવે છે એ લોકોને જે છેડતીના ને એવા ઘણા બધા બનાવો બને છે, એના માટે અમને સરકાર તરફથી નર્મદા જિલ્લા તરફથી આ નિર્ભયા અભિયાન સ્કૂલનું જે વિતરણ સ્કૂટી કરેલી છે એ અમારા માટે પડકારરૂપ છે, અને જે કંઈ છોકરીઓની છેડતી ને એવું કંઈ બી થશે તો એના માટે અમે એમના પગલાં ભરીશું કાયદેસરના, અને એમને પોલીસ સ્ટેશને જે રોમિયો જે કંઈ પકડાશે એમને અમે પોલીસ સ્ટેશને લઈ જઈને શિક્ષાત્મક કાર્યવાહી એમની આગળ કરવામાં આવશે. આજથી નર્મદા જિલ્લામાં પોલીસ અધિક્ષક શ્રી દ્વારા નિર્ભયા સ્કવોડની શરૂઆત કરવામાં આવી છે. મારા ખ્યાલથી ગુજરાતભરમાં તો આ પહેલી જ વાર શરૂઆત થઈ રહી છે. આ નિર્ભયા સ્કવોડમાં મહિલા પોલીસ જ કામ કરશે અને એમને નવા ટુ વ્હીલર આપવામાં આવેલા છે સ્કૂટી. તેઓ પોતાના ફૂલ યુનિફોર્મમાં લાઠી હેલ્મેટ સાથે અને જે ઇન્ચાર્જ એએસઆઈ કે પીએસઆઈ હશે એ વેપન પણ સાથે રાખશે. તેઓ સ્કૂલ કોલેજની મુલાકાતો લેશે, ત્યાં એ વિસ્તારમાં પેટ્રોલિંગ રાખશે અને બહેનોને પરેશાન કરતા ઈસમો કે રોમિયો ટાઈપના જે છોકરાઓ છે એ લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરશે. આ ઉપરાંત દરેક સ્કૂલ કોલેજમાં જિલ્લા પોલીસ દ્વારા એક ફરિયાદ બોક્સ પણ મૂકવામાં આવનાર છે. જે બહેનો કદાચ ખુલ્લી રજૂઆત ના કરી શકે તે ફરિયાદ બોક્સ મારફતે રજૂઆત કરે અને નિર્ભયા સ્કવોડના બહેનો વખતો વખતે ફરિયાદ પેટી ખોલી અને એમાં જે ફરિયાદો છે એ પ્રમાણે કાયદાકીય કાર્યવાહી કરશે. હવે અહીંયા શરૂઆત થઈ છે અને મારા રેન્જના જિલ્લાઓમાં તો હું બહુ ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યો છું, અને પછી આ સ્કવોડ કેવું કામ કરે છે એની સફળતાઓ પર બીજી જગ્યાઓએ પણ એને અવારનવાર અલગ રૂપ આપી અને કાર્યરત કરી શકાય. રોમિયોને મેં હમણાં જ જે સ્કવોડની બહેનો છે એમને વાત કરી છે કે એમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની છે અને એમને એવો પદાર્થ પાઠ ભણાવો કે ફરી વખત છેડતી ના કરે કોઈ.